હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગુજરાતીમાં આપણે ગયા અઠવાડિયે લેસન નંબર સાત આ પાઠનું નામ આવડે છે એમાં આપણે સૌથી પહેલાં આ ત્રણ વાંદરાઓનો ઉપવાસ એ વાર્તા શીખી ગયા આપણે તેના પ્રશ્નોની વાતચીતમાં આપેલા પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી હતી અને મેં તમને એના પ્રશ્નોના ઉત્તરો નોટબુકમાં લખવાના કીધા હતા આશા કરું છું કે તમે એ લખ્યા હશે આજે આપણે આ પાઠમાં આવતું ચાલો ગાઈએ ગીતડું નામનું વાંદરાઓનું જે ગીત છે એ આજે આપણે ગાવાના છીએ તો ચલો બાળકો આજે આપણે વાંદરા કરતા હોપાહૂપ ए गीत ने गाईस भावा समझी करता हो पाहोप वा करता हो पाहूप पड़े घड़ी न बैसे चूप वंदरा करता हो खी, खी 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 हसे वांदरा करता हो पाहू जंगल जंगल वसे वांदरा करता हो पाहू खाए खाय करता हूँ पाहू ताजा थाय करता हो हिंच के डाड़े डा वा करता हो पाहूप भरता मोटी फाड़ वंदरा करता हो पाहू कोई थी क्या डरे वा करता हो पाहू દરિયે રગ કરે વાંદરા કરતા હો પાહુ કરતા હો પાહોપ વાંદરા કરતા હો પાફ ઘડીને બેસે ચૂપ વાંદરા કરતા હો પા કરતા હોહો બાળકો તમને આ ગીત ગાવાની મજા આવી તમારે પણ મારી સાથે આ ગીતને ગાવાનું છે અને ઘરે પણ તેને એકથી બે વખત આ ગીતને તમારે ગાવાનું છે આ ગીત કિરીટ ગોસ્વામીએ લખ્યું છે બાળકો અહીં વાંદરાઓ વિશે વાત કરવામાં આવી છે કે વાંદરાઓ આખો દિવસ શું કરે છે હૂપાહૂપ કરતા હોય છે ઘડી ઘડી એટલે એક મિનિટ પણ વાંદરાઓ નવરા બેસતા નથી આખો દિવસે શું કરે એ ચૂપ ન બેસે એટલે શાંતિથી ન બેસી શકે તેઓ શું કરતા હોય આખો દિવસ તોફાન કરતા હોય છે ખીખી ખીખી હસે વાંદરા કરતા હોપાહૂપ એટલે કે વાંદરાઓ આખો દિવસ ખીખી ખીખી કરતા હોય છે અને જંગલ જંગલ વસે વાંદરાઓ વસે એટલે રહેવું વાંદરાઓ ક્યાં રહેતા હોય છે જંગલની અંદર એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદમ કુદી કરતા હોય છે તેઓ શું ખાય છે તો કેળા જામફળ વાંદરા વાંદરા છે એ કીડા અને જામફળ ખાય છે અને કેવા થાય તાજા માજા થાય છે અને તાજા માજા થઈને પણ હૂફ હૂપાહૂપ હૂપાહૂપ કર્યા કરે છે આપણે જોયું છે બાળ મિત્રો કે વાંદરાઓ આખો દિવસ છે તો ઝાડ પર એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાણે હિંચકા ખાતા હોય એવી રીતે ડાળે ડાળે લટકતા હોય છે ભરતા મોટી ફાળ 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 ભરવી એટલે કે મોટા પગલાં ભરીને તેઓ દોડતા હોય છે આપણે જોયું છે કે એ કેટલા ઝડપથી એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા હોય છે કોઈથી એ ક્યાં ડરે વાંદરા કરતા હોપા હોપ વાંદરાઓને કોઈનો ડર લાગતો નથી દરિયે માર્ગ કરે વાંદરા કરતા હોપા હોપ એટલે સાગરમાં પણ મારગ એટલે સાગરમાં પણ રસ્તો કરે એટલા તોફાની આ વાંદરાઓ હોય છે હવે આ વાંદરાઓની વાર્તા આપણે શીખી ગયા છીએ હવે બાળ મિત્રો અહીં નીચે તમને આપ્યું છે કે કોણ પૂછી શકે બે બેની જોડીમાં ચર્ચા કરી આ પ્રશ્નો અગાઉના એકમના ભાગોમાંથી કોણ પૂછી શકે એમ છે તો એ તમારે શોધીને લખવાના છે બાળકો આપણે અગાઉ છ પ્રકરણ શીખી ગયા છીએ અને એમાંના જ આ વાક્યો છે તો તમારે આ જાતે શોધવાના છે તો તમે શોધશો તો તમને એ પાઠ કયા પાઠનું આ વાક્ય છે એ તમારે જાતે શોધીને લખવાનું છે કેમ કે આ બધા જ પાઠો આપણે ચલાવી દીધા છે જેમ કે મને એકલા ખાવાનું ગમતું નથી તમે મારા ઘરે જમવા આવશો તો જુઓ આપણે આ એક વાક્ય છે એ રીંચ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી એમાં આ ગીત એમાં આ જોયું હતું તો એવી જ રીતે આ બીજા બધા વા વાક્યો છે એ કયા પાઠમાંથી આવે છે એ તમારે લખવાનું છે તો એ તમે શોધીને તમારી જાતે આ એક્સરસાઇઝ તમારી નોટબુકમાં લખી દેવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વાતચીતના પ્રશ્નોની વાત કરેલી અને આ બાર પ્રશ્નોના જવાબ મેં તમને લખવા આપેલા હવે આજે આપણે કોણ બોલી શકે લખવાનું છે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે આ વાંદરાની વાર્તો વાર્તા સાંભળી હતી એની અંદર આપણે ઉપર કંશમાંથી શોધીને લખવાનું છે કે આ વાક્ય કોણ બોલ્યું હતું તો તમને ખબર છે તો હું આજે આ કેળા વહેંચી દઉં આ વાક્ય કોણ બોલ્યું હતું તો આ વાક્ય બંકુ બોલ્યો હતો તમને ખબર છે ને કે આ ત્રણેય વાંદરાને મંકુ બંકુ અને ચિમ્પુને ત્રણ કેળા મળ્યા હતા અને ઉપવાસ હતા તો એમને થયું કે આજે વેચી તો લઈ લે પછી ખાશું તો કાલે એમ કરીને બંકુએ આ વાક્ય કહ્યું હતું તો હું આજે કેળા વહેંચી દઉં બે આજે આખો દિવસ ભૂખ્યા રહીશું એટલે કાલે ભૂખ લાગશે આ વાક્ય કોણ બોલ્યું હતું તો આ વાક્ય ત્રણેય બોલ્યા હતા ત્રણેય જણાએ કીધું હતું કે આજે આપણે આખો દિવસ ભૂખ્યા રહીશું ને તો કાલે આપણને જલ્દી ભૂખ લાગશે ત્રીજું વાક્ય છે આપણે છાલ ઉતારીને બહુ મોટી ભૂલ કરી જુઓ બાળકો આપણને ખબર છે કે આપણે પાઠમાં શીખી ગયા કે ત્રણેય જણાને ઉપવાસ હતો એટલે એ ત્રણેય જણા વાતો કરી રહ્યા હતા કે આજે આપણે કેળા તો વેચી લઈએ આપણે કાલે સવારે ઉઠીને ખાઈ લઈશું પછી એ લોકોને શું વિચાર આવ્યો કે ને કાલે સવારે આપણે કેટલી બધી ભૂખ લાગી હશે તો આપણને કેળાની છાલ ઉતારવાનો ટાઈમ પણ નહીં મળે એના કરતાં અત્યારે જ એની છાલ ઉતારી નાખીએ અને પછી ત્રણે ઉતારી નાખી હતી અને પછી એ લોકોને એવું લાગ્યું કે હવે જો આ છાલ ઉતારીને આ કેળું આખી રાત સાચવીશું તો શું થશે કેળાને છાલ વગરના કેળા પર તો કીડીઓ ચડી જશે તો એવું કોણે કીધું હતું કે આપણે છાલ ઉતારીને બહુ મોટી ભૂલ કરી છે છે તમને યાદ આવે બાળકો તો આ વાક્ય પેજ નંબર એટ એટલે કે પેજ નંબર પર બીજી સાઈડના પેરેગ્રાફમાં પહેલી જ લાઈન છે જેમાં મંકુ કહી રહ્યો છે કે છાલ ઉતારવાની ભૂલ ભારે પડી તો અહીં જવાબમાં આવશે મંકુ ચોથા નંબરમાં છે ખાવાનું સાચવી રાખવા મોંમાં મૂકીએ તો કેવું આ વાક્ય કોણે કહ્યું હતું તો જુઓ આ વાક્ય ચિમ્પુએ કહ્યું હતું અહીંયા મંકુ છે એ મંકુએ જ કીધું હતું બીજા પેરેગ્રાફમાં ઉપર કે મને એક વિચાર આવે છે જો આપણે તેને મોઢામાં મૂકી રાખીએ તો તો આ વાક્ય ચિમ્પુએ કહ્યું હતું અલ્યા તું મારું કેળું ખાઈ ગયો તો પાઠની અંદર તો આવું વાક્ય હતું જ નહીં તો ઉપર કંસની અંદર કોઈ નહીં એ આપણે અહીં લખવાનું છે છઠ્ઠું છે કેળું ખરેખર મીઠું હતું તો આવું પણ ત્રણેય વાંદરામાંથી કોઈએ કહ્યું નહોતું હવે આપણે પ્રશ્નોના જવાબની વાત કરીશું કે વાંદરાઓને કેટલા કેળા મળ્યા તો આપણે જોયું હતું કે વાંદરાઓને ક ત્રણ કેળા મળ્યા હતા સૌથી પહેલી છાલ કોણે ઉતારી તો સૌથી પહેલી છાલ મંકુએ ઉતારી હતી એમને એવું વિચાર્યું હતું ને કે કાલે આપણે ઉપવાસ છે તો આપણને થાક લાગ્યો હશે સવારે ખાવાની ઉતાવળ હશે ચલો આજે જ ઉતારી નાખીએ તો એમ કરીને મંકુએ તો છાલ ઉતારી પણ નાખી હતી હવે ત્રીજું છે ભૂલ ભારે પડવી એટલે શું જે છાલ ઉતારવીને ભૂલ કરી હતી તો ભૂલ ભારે પડી તો ભૂલ ભારે પડવી એનો અર્થ શું થાય તો ભૂલનું વજન વધી જવું ભૂલના કારણે કેળાને મુશ્કેલી વધી ભૂલના કારણે વાંદરાઓની મુશ્કેલી વધી તો ભૂલનું વજન વધી જવું એ તો આવે વધી ચાર સૌથી પહેલું કેળું કોણ ખાઈ ગયું હશે તો આપણે જોયું તું સૌથી પહેલું કેળું મંકુ ખાઈ ગયું હતું સવાર પડતા જ પારણા કરવા એટલે શું તો સવાર થતા જ ભોજન ખાઈ લેવું એ એનો અર્થ થાય તો જવાબ આવશે અ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ત્યારબાદ ફકરો મોટીથી વાંચો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં એના આન્સર લખી દેવાના છે પછી આખો જ પેરેગ્રાફ તમારે ફરીથી વાંચવાનો છે અને એના ઉત્તર તમને ઉપર કૌંસમાં આપેલા છે એમાંથી જોઈને આપણે એના ઉત્તર લખવાના છે ચલો આપણે ફકરો વાંચીએ મંકુ બંકુ અને ચીમ્પુ પાક્કા દોસ્તો તો અહીં પહેલી ખાલી જગ્યામાં આવશે પાક્કા એક દિવસ તેમને ત્રણ કીળા મળ્યા તો શું આવશે બીજી ખાલી જગ્યામાં આવશે ત્રણ કેળા ખાવાની ચટપટી થઈ આવી પણ ત્રણેયને ઉપવાસ હતો આપણે જોયું હતું ને કે ત્રણેય વાંદરાઓને શું હતો ઉપવાસ હતો તેમને આવતીકાલે જ કેળા ખાઈશું એમ નક્કી કર્યું થોડી વાર પછી તેમને કેળા વહેંચ્યા બીજો થોડોક સમય થયો એટલે છાલ ઉતારી તે પછી કીડીઓથી સાચવવા કેળા મોંમાં મૂકવાનું નક્કી કર્યું તો છેલ્લી ખાલી જગ્યામાં આવશે મોંમાં મૂકવાનું નક્કી કર્યું પણ એમાં કંઈ કેળા મોંમાં રહે એ તો ગયા તેમના પેટમાં તો બાળકો તમારે અહીં આ ખાલી જગ્યાની અંદર કૌંસમાંથી શબ્દો જોઈને એનો ઉત્તર લખી દેવાનો છે ખાલી જગ્યા પૂરી દેવાની છે અને તમારી નોટબુકમાં પણ લખી દેવાનું છે હવે અહીં નીચે જે છે મંકુ બંકુ અને ચીમ્પુ બનો અને ભજો તો બાળકો આ પ્રવૃત્તિ આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે કરીશું અત્યારે તો કરી શકીએ નહીં પણ તમારે અત્યારે ઘરે તમે આવી રીતે મંકુ બંકુ અને ચિંપુ બની અને તમે જાતે આ રમત રમી શકો છો તેના પછી પેજ નંબર એકાણું પર ચાલો ગાઈએ ગીતડું જે આપણે ગાઈ ચૂક્યા છીએ હવે સાચું પૂછું તો જવાબ આપો અને ખોટું પૂછું તો હશો હશો તો આની અંદર તમારે સાચું છે કે ખોટું એ તમારે લખવાનું છે તો તમારી નોટબુકની અંદર પહેલાં વાક્ય લખવાનું અને સાચું હોય તો સાચું અને ખોટું હોય તો જવાબમાં ખોટું લખવાનું છે જેમ કે અહીં આપેલું છે કે ગુજરાતનું પાટનગર કયું છે તો એ સાચું વાક્ય છે કે એનો જવાબ આપણે ગાંધીનગર એવું આપી શકીએ પરંતુ હું એવું પૂછું કે ગુજરાતનું પાટનગર કોણ છે તો કોણ એટલે તો વ્યક્તિનું નામ આવે તો એ વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું વાક્ય છે તો એ આપણે તેને આપણે ખોટું લખીશું તો બાળકો તમને અહીં એ સમજણ પડવી જોઈએ કે કયું વાક્ય વ્યાકરણની દૃષ્ટિએ સાચું છે કે ખોટું છે તમે એ સમજી શકો એ હેતુથી આ એક્સરસાઇઝ આપેલી છે જે તમારે પ્રશ્ન લખીને તેની સાઈડમાં સાચું કે ખોટું લખવાનું છે તેમાં પહેલું છે તમે આ તમે સવારે શું ખાધું હતું તો એ છે સાચું વાક્ય છે કે તમે સવારે શું ખાધું હતું એમાં આપણે કંઈ નામ આપી શકીએ આજે તમે નાસ્તામાં કોણ લાવ્યા છો આ વાક્ય ગ્રામની દ્રષ્ટિએ વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું લાગે છે તો અહીં ખોટું આવશે આપણા જિલ્લાનું ગામ શું આપણા જિલ્લાનું નામ શું આવે ગામ શું આવે નહીં કાં તો આપણા જિલ્લામાં કયા કયા ગામો આવે એ રીતનો પ્રશ્ન આવે તો આ ખોટો છે તમે શાળામાં ચાલીને આવ્યા કે બસમાં તો આ વાક્ય સાચું છે કે એનો આ ઉત્તર આપણે બસમાં કે અથવા તો ચાલીને કહી શકીએ તમારા મામાનું નામ કોણ છે તો તમારા મામાનું નામ શું છે આવે કોણ છે આવે નહીં તો એ પણ આ વાક્ય ખોટું છે તમારા પાક્કા મિત્રનું નામ શું છે તો એ તમારા પાક્કા મિત્રનું નામ શું છે એનો જવાબ તમે લખી શકો તો એ સાચું છે તમને સૌથી વધુ કોણ ખાવું ગમે તમને સૌથી વધુ શું ખાવું ગમે એવી રીતે વાક્ય હોવું જોઈએ એવી રીતે પ્રશ્ન પૂછાવો જોઈએ અહીં પ્રશ્ન પૂછાયો છે કોણ ખાવું ગમે તેથી એ ખોટો છે તમને કોણ ચા દૂધ બનાવી આપે છે તો એ સાચું છે કે આપણને મમ્મી બા અથવા તો પપ્પા જે ચા બનાવી આપતા હોય તો એનું ઉત્તર આપણે આપી શકીએ છીએ તો એ આઠમું વાક્ય સાચું છે હવે બાળકો આજે તમારે તમારી નોટબુકની અંદર અહીં આપણે જે ચલાવ્યું આજે જે પ્રશ્નોની ચર્ચા કરી એ તમારે તમારી નોટબુકમાં સાચી રીતે લખવાનું છે કોણ બોલી શકે પ્રશ્નોના જવાબ અને આ જે ખાલી જગ્યા છે તે એ બધું તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે